નમસ્કાર અનસાલી સ્વાગત છે ફ્રેન્ડ હું છું મિતા આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ રેસિપી તલના લાડુ બનાવીશું તલના લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ જો એકદમ સોફ્ટ બન્યા હોય તો જ તેને ખાવાની મજા આવે છે તો આજે આપણે એકદમ સોફ્ટ તલના લાડુ બનાવીશું લાડુ બનાવવા માટે અહીં મેં એક બાઉલ અરાઉન્ડ એકસો પચ્ચીસ ગ્રામ જેટલા તલ લીધા છે અને સો ગ્રામ જેટલું મેં લાલ દેશી જે કેમિકલ વગરનો ગોળ આવે છે તે લીધો છે સાથે બે ટીસ્પૂન શુદ્ધ ઘી અને અહીં મેં એક ટી સ્પૂન જેટલો સૂંઠનો પાવડર લીધો છે બિલકુલ ઓપ્શનલ છે પણ સૂંઠ નાખીને તમે લાડુ બનાવશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થાય છે અને ડાયજેશન પણ સારું થશે તો સૌથી પહેલાં આપણે તલને શેકી લઈએ તલ શેકતી વખતે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું તલને શેકવાથી એમાંથી બધું જ મોઇશ્ચર નીકળી જાય છે અને થોડા હલકા પણ બને છે અને સ્વાદમાં પણ કાચા તલ કરતાં શેકેલા તલ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શેકી લેવાથી કાચા તલ કરતાં તે પચવામાં પણ હલકા પડી જતા હોય છે અહીં મેં લગભગ દસેક મિનિટ માટે તલને શેકી લીધા છે અને આપણે જોઈ રહ્યા છીએ કે એમાંથી સરસ તલ ફૂટવાનું એના પોપ અપ થવાનો અવાજ આવી રહ્યો છે તો આ જ રીતે લાડુ બનાવવા માટે તલને શેકી લેવાના છે તલ સરસ શેકાઈ ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈએ તો તલને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને લાડુ બનાવવા માટે ગોળનો પાયો તૈયાર કરીએ એક પેનમાં બે ટીસ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂકીએ અને ઘી સહેજ હલકું ગરમ થાય એટલે તેમાં ગોળ મિક્સ કરીએ અહીં મેં લાડુ બનાવવા માટે એકસો પચીસ ગ્રામ જેટલા તળ છે તો સો ગ્રામ જેટલો ગોળ લીધો છે લાડુ જો તમારે થોડા વધારે ગળ્યા બનાવવા હોય તો જેટલા તલ લીધા છે એટલો જ તમે ગોળ લઈને પણ લાડુ બનાવી શકો છો હવે તમારે તલના લાડુ જો એકદમ સોફ્ટ બનાવવા હોય તો જ્યારે ગોળનો પાયો તૈયાર કરો ત્યારે આ સ્ટેજ પર તમારે એક ટેબલ સ્પૂન જેટલું પાણી પણ મિક્સ કરી દેવાનું અહીં સો ગ્રામ ગોળ છે તો તેમાં મેં એક ટેબલ સ્પૂન જેટલું પાણી મિક્સ કર્યું છે આમ આપ તમારે યાદ રાખવાનું ગોળનો પાયો બનાવો ત્યારે આ રીતે એમાં થોડું પાણી મિક્સ કરશો તો ગોળ બિલકુલ કડક નહીં બને એમાં થોડી સોફ્ટનેસ જળવાઈ રહેશે અને એના કારણે જ તલના લાડુ એકદમ સોફ્ટ બનશે આમાં જો તમે પાણી ના નાખો અને ગોળનો પાયો કડક બની જાય તો ઘણીવાર એવું બનતું હોય છે કે લાડુ બનાવતી વખતે એને ગરમ ગરમ જ વાળી લેવા પડે છે અને ગરમ ગરમ વાળો તો તમારા હાથ દચાઈ જતા હોય છે અને જો ઠંડા થઈ જાય તો લાડુ બાઇન્ડ નથી થતા તો આ રીતે પાણી નાખશો તો આ તકલીફ નહીં થાય બિલકુલ નહીં થાય હવે અહીં ગોળ બધો જ ઓગળી ગયો છે અને ગોળ ઓગળી ગયા પછી એમાં આ રીતે બબલ્સ આવે આપણે જોઈ રહ્યા છીએ કે ગોળ એકદમ ફૂલી ગયો છે તો આ સ્ટેજ પર આવ્યા પછી હજી એક મિનિટ માટે આપણે ગોળને થવા દઈશું ગોળનો પાયો અહીં તમારે બિલકુલ કડક નથી બનાવવાનો પણ બબલ્સ આવે પછી ફક્ત એક જ મિનિટ માટે શેકવાનું છે અને એક મિનિટ પછી તરત જ હવે આપણે છૂંઠ અને તલ મિક્સ કરી દઈએ તલ મિક્સ કર્યા પછી અહીં મેં મીડિયમ ફ્લેમ પર ગેસને ચાલુ જ રાખ્યો છે અને ચાલુ કેસે જ આપણે એકાદ મિનિટ માટે તલ અને ગોળને સરસ રીતે મિક્સ કરી લઈએ ઉત્તરાયણ પર હંમેશા આપણે તલના લાડુ બનાવીને ખાતા જ હોઈએ છીએ એકવાર આ રીતે પણ તમે લાડુ બનાવીને ટ્રાય કરજો તમને બનાવવાની પણ ખૂબ જ મજા આવશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે ગોળમાં અહીં આપણે થોડું પાણી મિક્સ કર્યું છે એટલે મિશ્રણ તમે જ્યારે આ રીતે હલાવશો ત્યારે તમને થોડું ઢીલું લાગશે પણ સહેજ એકાદ મિનિટ આવી રીતે શેકી લેશો અને પછી થોડું ઠંડુ પડવા દેશો એટલે એનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ થઈ જશે અને એના લાડુ પણ તમે ખૂબ જ સરસ બનાવી શકશો અને લાડુ બન્યા પછી ઠંડા પડ્યા પછી પણ લાડુ એકદમ સોફ્ટ જ રહેશે અને ખૂબ જ સરસ કળીદાર લાડુ તૈયાર થશે મીડિયમ ફ્લેમ પર એકાદ મિનિટ માટે સ્ટર કરી લીધા પછી હવે આપણે જોઈ રહ્યા છીએ કે તલ અને ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયા છે ગેસને બંધ કરી દઈએ અને પેનને ગેસ પરથી તરત જ નીચે લઈ લઈએ પાંચેક મિનિટ માટે મિશ્રણને થોડું ઠંડુ પડવા દઈએ પછી આપણે તેમાંથી લાડુ બનાવીશું પાંચેક મિનિટ પછી આપણે જોઈ રહ્યા છીએ કે લાડુ માટેનું આપણું મિશ્રણ સરસ રીતે બાઇન્ડ થઈ ગયું છે અને થોડું ઠંડુ પણ થઈ ગયું છે હવે આપણે તેમાંથી લાડુ બનાવી લઈએ લાડુ બનાવતી વખતે તલ હથેળીમાં ચોટે નહીં એટલા માટે આ રીતે પહેલાં હથેળીમાં પાણી લગાવી લેવાનું અહીં મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે એટલે તમને બિલકુલ હાથમાં પણ દજાશે નહીં અને ખૂબ જ સરળતાથી તમે લાડુ બનાવી શકશો પોષણની દ્રષ્ટિએ જોઈએ તો તલ એ વાયુનો નાશ કરે છે અને હેર અને સ્કિન માટે પણ તે ખૂબ જ સારા છે અને જો તલનું નિયમિત સેવન કરવામાં આવે તો એનાથી વાળ પણ જલ્દી સફેદ નથી થતા ખાસ કરીને શિયાળામાં હેર અને સ્કિન બંને ખૂબ જ ડ્રાય થઈ જતા હોય છે ડેન્ડ્રપ અને હેરફોલની સમસ્યા પણ વધી જતી હોય છે તો શિયાળામાં જો તલ ખાવામાં આવે તો એનાથી હેર અને સ્કિન બંને ઓઇલી રહે છે ડ્રાય નથી થતા અને આ તલના લાડુ બનાવવાનો અને ખાવાનો બીજો પણ એક ફાયદો છે કે બનાવશો ત્યારે હાથના મસલ્સની ખૂબ જ સરસ કસરત થઈ જશે અને ખાશો ત્યારે તમારા દાંત પણ મજબૂત થઈ જશે તો આ તલના લાડુ બનાવીને આ વિન્ટરમાં તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમે રાજકરાના લાડુ તો ખાધા જ હશે એ કેટલા સોફ્ટ હોય છે તો ગોળ અને રાજગરાના લાડુ જ્યારે બનાવીએ તો રાજકરાના લાડુને સોફ્ટ બનાવવા માટે ગોળમાં આપણે થોડીક પાણી મિક્સ કરીને ચાસણી બનાવતા હોઈએ છીએ તો એ જ કન્સેપ્ટથી આ તલના લાડુ પણ મેં બનાવ્યા છે અને તલના લાડુ પણ ખૂબ જ સોફ્ટ બન્યા છે તો આ રીતે લાડુ બનાવીને તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો રેસીપીને લગતા કોઈ પણ ક્વેશ્ચન કે પછી સજેશન હોય તો નીચે પેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરી શકો છો બધા જ લાડુ ખૂબ જ સરળતાથી બનાવી લીધા છે મારા હાથ પણ બિલકુલ દાજા નથી અને છેલ્લો લાડુ પણ હું ખૂબ જ સરળતાથી વાળી રહી છું અને લાડુ પણ ખૂબ જ સરસ સોફ્ટ બન્યા છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવે તો બીજી આવી અનેક રેસીપીઝ શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો એક નવી જ રેસીપી લઈને ફરી ચોક્કસ મળીશું થેન્કસ ફોર વોચિંગ